નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં ગત લેક્ચર આપણે જોયું હતું કે અસમમેય સંખ્યા કોને કહેવાય. તમને બે અસમમેય સંખ્યા આપી હોય તો એની વચ્ચેની અસમમેય સંખ્યા કઈ રીતે શોધવી, એની વચ્ચે કેટલી અસમમય સંખ્યાઓ આવે, આ બધી ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. એમાં આપણે સ્વાધ્યાય 1.3 ભણતા હતા, એની અંદર ક્વેશ્ચન નંબર 2 જે મેં તમને હોમવર્કની અંદર આપેલો હતો કે જેની અંદર એક સપ્તમાંશનો જવાબ તમને આપી દીધો હતો કે 0.1428 ઉપર 12, તો 2 સપ્તમાંશ, 3 સપ્તમાંશ, 4 સપ્તમાંશ, 5 સપ્તમાંશ, આમ ગુણાકારની ક્રિયા કર્યા વગર અથવા ભાગાકારની ક્રિયા કર્યા વગર, આમ આપણને ભાગાકારની ક્રિયા કીધી હતી, ભાગાકારની ક્રિયા કર્યા વગર આના જવાબ મેળવો. તો એમાં મેં તમને હિંટ આપી હતી, એવા દાખલો પણ આપણે ગણ્યો તો કે એની અંદર માત્ર શું કરવાનું હતું, તો કે 2 × 1/7, તો એનો મતલબ 1/7નો જવાબ છે 0.1428, તો 2નો ગુણાકાર 0.1428 એને કરી નાખો એટલે 2/7નો જવાબ આવે. 3/7 હોય તો 3 × 1/7, તો એનો મતલબ થાય 3 × 0.1427. આમ 4, 5, 6 એમ ગુણાકાર કરતા જાવ, એમ તમને એનો વગર ભાગાકાર કરે તમને એનો જવાબ મળશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એટલા માટે મેં આ દાખલો તમને હોમવર્કમાં આપેલો હતો. ત્યાર પછી એક દાખલો હજી વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકની અંદર તમે ધ્યાન રાખજો, એમાં ક્વેશ્ચન નંબર 5, એની અંદર 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે. આ દાખલો એક મેં તમને હોમવર્ક પાઇપ હતો, તમને ખાલી મેં એમ જ કીધું હતું 1/17 તમારે ભાગાકાર ઓછામાં ઓછા 20 સ્ટેપ જેટલો કરવાનો છે, આવું મેં તમને કીધું હતું, તમે બધાએ ભાગાકાર કર્યો હશે. વિદ્યાર્થી મિત્રો, એ ભાગાકારની અંદર અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે, એ ભાગાકારની અંદર 16 સ્ટેપ, કન્ટિન્યુ 16 સ્ટેપ સુધી એ દાખલો ચાલે છે, પછી ફરી પાછી 1 શેષ આવે છે. હવે 1 શેષ પાછી આવી એનો મતલબ હવે પછી પાછું એ કન્ટિન્યુ ચાલુ રહેશે. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર 16 સ્ટેપનું એક જૂથ બન્યું, પાછું બીજું જૂથ બન્યું, પાછું ત્રીજું જૂથ, એનું એ જૂથ અનંત સુધી આવૃત થયા કરે છે. તેથી 1/17 છે એની અંદર ઓછામાં ઓછા કેટલા અંકો પુનરાવર્તિત થાય છે, એનો જવાબમાં આવશે 16 અંક. આની પહેલા વિદ્યાર્થી મિત્રો મેં તમને આ બાબતે ચર્ચા કરી હતી કે તમને છેદનો અંક જે આવે, છેદમાં આમાં 17 હતા તો ઓછામાં વધુમાં વધુ કેટલા અંક આવે, એમાં આપણે ઓછામાં ઓછો શબ્દને પ્રયોગ નહીં કરીએ, વધુમાં વધુ કેટલા અંક આવે, તો વધુમાં વધુ 16 અંક આની અંદર પુનરાવર્તિત થઈ શકે. 16થી ઓછા ચાલે, ઓછા હોઈ શકે, પણ 16થી ક્યારેય વધે નહીં. 1/7 હતું એની અંદર 7/6 હતા, તો એમાં વધુમાં વધુ કેટલા અંક પુનરાવર્તિત થાય, તો કે 6 અંકનું ઝુમકું બને. 1/5 હોય તો વધુમાં વધુ કેટલા અંક પુનરાવર્તિત થાય, તો કે વધુમાં વધુ 4 અંકનું ઝુમકું બની પુનરાવર્તિત થાય. છેદમાં આપેલ સંખ્યામાંથી 1 બાદ કરો એટલું વધુમાં વધુ એવડું ઝુમકું બની શકે, એનથી વધુ ક્યારેય બની શકશે નહીં. આ દાખલાનું તારણ એ હતું. આપણે જોકે દાખલા ગણશું એટલે આગળ આગળ ચાલતા જશું. સ્વાધ્યાયની અંદર જો સ્વાધ્યાય 1.3 એમાં વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન મેં કરાવ્યો હતો, બીજો પ્રશ્ન મેં તમને હોમવર્કની અંદર આપેલો હતો, ત્રીજો પ્રશ્ન એની અંદર એમ કીધું કે પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તો પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આ બધા દાખલા આપણે થઈ ગયા છે,
મેં તમને હોમવર્કમાં અગાઉ આપી દીધા હતા એની આન્સર કી પણ તમને મોકલી આપી હતી એટલે આ બધા દાખલા પણ થઈ ગયા છે એટલે બાકી બુકમાં તમને લખવાની ખબર પડે ત્યાર પછી આવ્યા ક્વેશ્ચન નંબર 4 પ્રશ્ન 4 વિદ્યાર્થી મિત્રો એમાં એવું કીધું કે 0.9999 ને અનંત સુધી છે ને p / q સ્વરૂપમાં દર્શાવો ચલો કંઈ વાંધો નહીં એને શું કીધું આ બધાને p / q સ્વરૂપની અંદર દર્શાવો તો આપણે તો દર્શાવી દઈએ હવે ચોપડી મૂકી દઈએ 999 અનંત સુધી ચાલેલા વિદ્યાર્થી મિત્રો તો હું એમ લખી શકું કે 0.9 એની ઉપર 12 આને મારે p / q સ્વરૂપમાં દર્શાવવાના છે તો સૌથી પહેલા હું રેશિયો ને ધારી લઉં ધારો x = 0.9999 અનંત હવે વિદ્યાર્થી મિત્રો જોવો તો કેટલા અંક ઉપર 12 છે તો કે એક અંક ઉપર તો 10 ની 1 ઘાત વડે આપણે ગુણવું પડશે તો 10 ની 1 ઘાત એટલે 10 તો એનો મતલબ 10x બરાબર અહીંયા એક સ્ટેપ આગળ થશો એટલે અહીંયા થી જશે 9 તો થઈ ગયું 9.9999 અનંત સુધી આવું કેમ થયું વિદ્યાર્થી મિત્રો તો એનું રીઝન કારણ કે બંને બાજુ 10 વડે ગુણતા હવે વિદ્યાર્થી મિત્રો તેથી તો કે 10x બરાબર જે તમે x ની ધારણા કરી હતી 0.99 એને તમે આ રકમમાંથી બાદ કરી નાખો એટલે થઈ ગયું 9 + 0.9999 અનંત સુધી થશે હવે આની બરાબર આપણે ધારણા શું કરી છે x ની તો આપણે લખી શકીએ 10x = 9 + x કે આ x પ્લસ ની અંદર છે સામે લઈ જાવ એટલે થઈ જશે માઇનસ તો 10x - x = 9 વિદ્યાર્થી મિત્રો 10x માંથી 1x ને બાદ કરો એટલે તમને જવાબ મળશે 9x = 9 આ 9 અને x નો સંબંધ ગુણાકારનો 9 ને સામે લઈ જાવ એટલે જશે ભાગાકાર તેથી x = 9/9 તેથી છેદ ઉડાડો જે ઉડે છે તો કે 9 એકા 9 તો આપણો જવાબ આવ્યો 1 હવે વિદ્યાર્થી મિત્રો આની આ આ રકમની અંદર આગળ પણ કંઈક કીધેલું છે આપણે વાંચીએ ટેક્સ્ટ બુક તમારી ખુલ્લી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો ફરજિયાત તેમાં તમારું ધ્યાન હોવું જોઈએ તો તમને ભણવાની મજા આવશે તેમાં જોઈએ તો કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતા ચણની ચર્ચા કરો તો તમને કંઈ આમાં અજુગતું લાગે તો કે હા 9/9 આવ્યું જવાબ એક આવ્યો એનો મતલબ એવો છે કે 0.9999 અનંત સુધી હોય ઈ અને એક બે નો મતલબ સરખો થાય છે બે વચ્ચે કોઈ પણ પ્રકારનો તફાવત નથી એવું આપણે લખી શકીએ તો આપણે આનો જવાબ લખીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખું છું તો કે 0.9999 અનંત સુધી ને p / q સ્વરૂપમાં દર્શાવતા x = 0.x = 1 મળે
છે તેથી આશ્ચર્ય થાય છે તેથી આશ્ચર્ય થાય છે તો આશ્ચર્ય આપણને શું થાય છે તો એને કહેવાય કે આપણને આ બંને સંખ્યા છે અથવા આ 99.99999 અને 1 વચ્ચે કોઈ તફાવત છે નહીં તો આપણે એ લખી દેવું પડશે તો રકમ ની અંદર જોઈ લઈએ તો કે આશ્ચર્ય થાય છે કારણ કે 1 અને 0.999 અનંત સુધી વચ્ચે કોઈ તફાવત નથી બંને સરખા છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો ખ્યાલ આવી ગયો તો એનો મતલબ 0.9999 અનંત સુધી હોય e અને 1 બંને સરખા છે એની આખી સાબિતી થઈ ગઈ ખ્યાલ આવી ગયો હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5 પ્રશ્ન 5 ની અંદર આપણે રકમ જોઈએ તો એમાં એમ કહેવામાં આવ્યું કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે વિદ્યાર્થી મિત્રો હમણાં મેં તમને અહીંયા ભાગાકારનો જે દાખલો ગણેલો દેખાડ્યો હતો એ દાખલો તમારે આ રકમની નીચે ફરજિયાત ગણવાનો છે ખ્યાલ આવી ગયો એ દાખલો ગણાઈ જાય પછી તમારે જવાબ લખવાનો થશે હવે એને હું કીધું વધુમાં વધુ કેટલી હશે અંકોની સંખ્યા વધુ વધુ કેટલી હશે તો આપણને ખબર પડી ગઈ કે છેદમાં 17 છે તો આપણે વધુ વધુ અંકોની સંખ્યા કેટલી હોઈ શકે 16 તથા તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો આપણે ભાગાકાર કરી દીધો અહીંયા મેં તમને બોર્ડ ઉપર બતાવ્યો તો એ ભાગાકારને તમારે પહેલા કરવાનો ત્યાર પછી તમારે એનો જવાબ લખવાનો થશે તો જવાબ આપણે શું લખશું તો કે તમે આ આખો દાખલો ગણો એની અંદર શેષ કેટલી તમને મળે છે છેલ્લે પાછી 1 મળે 1 મળે એનો મતલબ હવે પાછો એનો પુનરાવર્તન શેષનું પુનરાવર્તન ચાલુ થશે તો એનો મતલબ એનો ભાગફળ પણ પુનરાવર્તન ચાલુ થશે તો આપણે એવું લખી શકીએ કે એની રકમ મુજબ 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ 16 હશે વધુમાં વધુ કેટલી હશે 16 હશે ખ્યાલ આવી ગયો આપણે એનો જવાબ લખી નાખીએ કે 1/17 બરાબર તમને જે મેં દાખલો દેખાડ્યો તેનો જવાબ આપણે અહીંયા મૂકેલો એ જોઈ લઈએ 0.0588 235 294 11 76 47 વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો આપણો જવાબ તો અમારે એક વખત આપણે અને ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 તો આ રીતે તમારે જવાબ કમ્પ્લીટ કરવાનો રહે હવે આપણે
एग्जांपल नंबर क्वेश्चन नंबर 6 प्रश्न 6 ની અંદર એવું કીધું વિદ્યાર્થી મિત્રો ખાસ 10મા ધોરણમાં અતિ ઉપયોગી છે કે જેમાં p અને q ને x સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય p અને q ને x સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p / q સ્વરૂપના સમમેય સંખ્યાના કેટલાક ઉદાહરણ લ્યો જો આવા ઉદાહરણ લેવા દીધા કાઈ વાંધો નહીં આપણે લખી નાખીએ કેવા ઉદાહરણ દેખાડવા છે આપણે અહીંયા લખીએ થોડો મારું ગુજરાતીમાં લખું છું ક્વેશ્ચન નંબર 6 એનો આપણે આન્સર લખીએ તો કે p અને q ને x સિવાય નો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા ઉદાહરણ લેવાના કીધા ને તો અહીંયા લખી નાખી શાંત હોય તેવા ઉદાહરણો નીચે મુજબ છે હવે વિદ્યાર્થી મિત્રો જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય એવા ઉદાહરણ આપણે જોઈએ છે તો શાંત દશાંશ અભિવ્યક્તિ ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો તો કે જ્યારે અંશ આપણે ભાગાકાર કરીએ એની અંદર શેષ છે એ શૂન્ય થઈ જતી હોય ત્યારે એને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેતા હોઈએ તો હવે આપણે એવા ઉદાહરણ લેવાના છે કે જેમાં શેષ શૂન્ય થઈ જતી હોય કેમ ખબર પડે કે આમાં શેષ શૂન્ય થઈ જશે તો કે એનો આનો એક આખો નિયમ છે પહેલા આપણે ઉદાહરણ જોઈએ ધારો કે એની અંદર આપણે ઉદાહરણ લઈએ કે 1/5 વિદ્યાર્થી મિત્રો ધારો કે 1/5 કે હવે આપણે આને ભાગાકાર કરવા બેહીએ તો આપણને ખબર પડે કે આમાં શેષ શૂન્ય આવે છે કે નથી આવતું પણ આપણને એમનું નહીં ખબર પડે કે આના છેદમાં કેટલા છે 5 અને 5 ની કેટલી ઘાત છે અહીંયા 1 ઘાત હવે અહીંયા 5 ની 1 ઘાત છે તો એમાં હું ગુણ્યા 2 ની 1 ઘાત ઉમેરી દઉં ને તો અહીંયા 5 નું થઈ જાય 10 તો 10 વડે ભાગાકાર કરતા મને આવડે છે તો અહીંયા હું આવી રીતના લખી નાખું કે 2 ની 1 ઘાત ગુણ્યા ભાગ્યા 2 ની 1 ઘાત તો 5 2 10 થશે તો આનો ગુણાકાર આવડે તો આનો ભાગાકાર થઈ જશે તો આનો જવાબ આવશે 1/10 સોરી 2/10 હવે 2/10 એટલે 0.2 તો આ શાંત દશાંશ થઈ ગઈ તો કે હા તો આપણે અહીંયા છેદમાં 5 હતું તો આપણે એને શાંત દશાંશ કરી શક્યા બીજું એક એક્ઝામ્પલ લ્યો તો કે એની અંદર આપણે લઈએ તો કે 8 લઈએ છેદમાં 3/8 ગુણ્યા હવે વિદ્યાર્થી મિત્રો આ દશાંશ શાંત દશાંશ છે કે નહીં તો કે મને ખબર પડતી નથી તો જ્યારે જ્યારે તમને ખબર ન પડે કે આ શાંત દશાંશ છે કે નહીં ત્યારે એક કામ કરવાનું છેદમાં આપેલી સંખ્યા 5 નો ગુણિત છે સોરી એમ પણ કહી શકાય 5 ની અમુક ઘાત છે અથવા 2 ની અમુક ઘાત છે તો જુઓ તો આ 5 ની ઘાત એક ઘાત છે 5 ની 1 ઘાત એટલે 5 5 ની 2 ઘાત એટલે 25 5 ની 3 ઘાત એટલે 125 એમાંથી કઈ છે તો કે નહીં તો 2 ની 1 ઘાત થાય છે તો કે હા 2 ની 3 ઘાત થાય તો આને નામ લખી શકું 3/2 ની 3 ઘાત
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 ની 3 ઘાત છે તો હું એને અહીંયા 2 ની 3 ઘાત છે તો અહીંયા 5 ની 3 ઘાત વડે ગુણો તો 2 5 10 ની 3 ઘાત થઈ જાય સમજાય છે 10 ની 3 ઘાત થાય તો 10 ની 3 ઘાત થઈ જાય તો છેદમાં 1000 આવી ગયા 1000 નો વડે ભાગાકાર કરતા મને આવડે છે તો અશાંત દશાંશ થઈ ગયો તો અહીંયા મારે લખવું પડે કે 5 ની 3 ઘાત તો 5 ની 3 ઘાત એટલે 125 છેદમાં 125 તો 125 8 તો કે 125 તેરી પેલા કરી લે તો કે 375 અને 125 8 1000 તો બરાબર 0.375 આ ગણતરી મે કઈ રીતના કરી એ તમને અહીંયા દેખાડું બ્રેકેટ ની તો કે 3 ના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત છેદમાં 5 ની 3 ઘાત હવે આ 2 છે બરાબર તો કે 2 3 ગુણ્યા 125 છેદમાં આપણે ઘાત સરખી હોય એટલે ગુણાકાર હોય તમામ પણ કરી શકો 2 ગુણ્યા 5 એની 3 ઘાત બરાબર 3 125 એટલે 300 75 છેદમાં 2 5 10 10 ની 3 ઘાત તો વિદ્યાર્થી મિત્રો 10 ની 3 ઘાત તો 10 ની 3 ઘાત 1000 આવી ગયા તો આ રીતે તમારે અનુમાન કાઢવાનું અહીંયા કોઈ પણ સંખ્યા આપી છે 2 ની અમુક ઘાત છે અથવા 5 ની અમુક ઘાત છે તો એ હંમેશા શાંત દશાંશ હોય હોય ને હોય જ 2 ની અમુક ઘાત હોય અથવા 5 ની અમુક ઘાત હોય એટલે ઈ સંખ્યા 100% શાંત દશાંશ જ હોય ખ્યાલ આવે છે ત્રીજો એક એક્ઝામ્પલ લઉં વિદ્યાર્થી મિત્રો સત્તર ના છેદમાં 20 હવે વિદ્યાર્થી મિત્રો 20 ના ભાગ પાડો 20 ના અવયવ પાડો આના 8 ના અવયવ પડ્યા એટલે આપણને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 ની 3 ઘાત મળી એટલે આપણે કહી દીધું શાંત દશાંશ છે તો 20 ના અવયવ પાડો તો 20 ના અવયવ અહીં આપણે લખીએ અહીંયા ટેમ્પરેચર આપણે અહીંયા 20 ના અવયવ લખો એટલે 20 ના અવયવ 2 એટલે 10 લીધા પાછા 2 અને 5 5 2 10 10 2 20 અવિભાજ્ય અવયવ જ પાડવાના તો એનો મતલબ હું આમ લખી શકું 17 છેદમાં 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત તો જુઓ તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત અહીંયા 2 હરખી તો તમારે કરવી જ પડતી હતી અહીંયા 3 ઘાત છે તો અહીં 5 ની 3 ઘાત કરો એટલે શાંત દશાંશ થાય તો અહીંયા 2 ની 2 ઘાત છે 5 ની 1 ઘાત છે તો હજી 5 ની 2 ઘાત મારે કરવી હોય તો 5 વડે મારે ગુણવા પડે તો આને હું 5 વડે તો ગુણી નાખું શું થશે જુઓ તો 17 છેદમાં 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 5 ગુણ્યા ભાગ્યા 5 હવે અહીંયા 5 ની 1 ઘાત ગુણ્યા 5 કરો એટલે 5 ની કેટલી ઘાત થઈ ગઈ 2 ઘાત થશે 17 ના છેદમાં એટલે હવે શું થશે તો કે 17 ગુણ્યા 5 છેદમાં 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત થઈ ગઈ હવે વિદ્યાર્થી મિત્રો તમને આવડી જાય તો હું થઈ ગયું 17 5 તો કે 85 છેદમાં 2 ગુણ્યા 5 ની 2 ઘાત તો બરાબર 85 ના છેદમાં 2 5 10 10 ની 2 ઘાત એટલે 100 બરાબર 0.85 વિદ્યાર્થી મિત્રો તો આ ત્રણ ઉદાહરણ જે લીધે આવા તમે હજારો ઉદાહરણ લઈ શકો આ ત્રણ ઉદાહરણો પરથી એવું પ્રૂફ થાય છે કે કોઈ પણ સંખ્યાની અંદર q q ના સ્થાને q ના અવયવ તમે પાડો q ના અવિભાજ્ય અવયવ તમે પાડો તો ત્યાં 5 આવે અથવા 5 ની અમુક ઘાત આવે અથવા 2 અથવા 2 ની અમુક ઘાત આવે અથવા 5 અને 2
बनने ने अमुक घात आवती होय तो ए तमाम संख्या ने तमे सांद दशांश अभिव्यक्ति मा ओळखावी शको। ત્રણ ઓપ્શન તમને મળે છે, કાં તો બે ની અમુક ઘાત હોય, અથવા પાંચ ની અમુક ઘાત હોય, અથવા બે અને પાંચ ની અમુક ઘાત હોય, તો એવી તમામ સંખ્યાઓને તમે શાંત દશાંશ અભિવ્યક્તિની અંદર દર્શાવી શકો છો। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આના ઉપર આવા વિદ્યાર્થી મિત્રો તમે ફ્રી હો તો આવા જે ત્રણ ચાર એક્ઝામ્પલ લેવા, જેથી તમને ખ્યાલ આવે કે અહીંયા બંને ની ઘાત તમારે સમાન કરવાની। જો અહીંયા પાંચ ની અમુક ઘાત તમને અવયવ પાડતા મળી હોય તો એટલી જેટલી મળે એટલી બે ની ઘાત વડે ગુણાકાર કરવાનો, અથવા બે ની ઘાત તમને અહીંયા મળી હોય તો પાંચ ની એટલી ઘાત કરવાની, અથવા બંને ની ઘાત મળી હોય તો બંને ની ઘાત નું સેટલમેન્ટ કરવાનું। અહીંયા બે ની ઘાત સૌથી વધુ ઘાત કોની છે? બે ની છે, તો એટલી પાંચ ની મારે કરવાની, અથવા સૌથી વધુ પાંચ ની હોય તો મારે એટલી બે ની ઘાત કરવાની, એટલે સો એ સો ટકા શાંત દશાંશ અભિવ્યક્તિ બને। વિદ્યાર્થી મિત્રો આનો આપણે આખો આન્સર લખીએ, એની માટે હું આ સાઈડ નું બોર્ડ ઇરેઝ કરી નાખું, તમે ત્યાં સુધીમાં ફટાફટ લખી નાખો એટલે મારે ભૂસાઈ જાય। વિદ્યાર્થી મિત્રો તો આ આખો દાખલો છે, એના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકાય કે કોઈ પણ સમય સંખ્યાને તમે પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવો ત્યારે ક્યુ ઉપર તમારે વધુ ધ્યાન આપવું પડે, એનો આખો જવાબ મેં અહીંયા તારણ તમને લખીને આપ્યું છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। જો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય તો તેને પી અપોન ક્યુ સ્વરૂપમાં, જો વિદ્યાર્થી મિત્ર ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, કારણ કે ક્યુ એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હોય છે, પ્રાકૃતિક સંખ્યામાં ઝીરો હોતો નથી। જો અહીંયા તમે ઝીરો દર્શાવો તો તમારો ભાગ આવશે નહીં, ઝીરો ઇન્ફિનિટી આવી જશે। ખ્યાલ આવે છે? એટલે કે શાંત દશાંશ હોય તો તેને પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ, જ્યાં ગુસ્સા એક થતો હોય, આમાં ગુસ્સા એક જ થતો હશે, અથવા ક્યારે તમે દર્શાવી શકો જ્યારે એનો ગુસ્સા એક થતો હોય, અથવા ક્યારે દર્શાવી શકો તો કે જ્યારે ક્યુ ના અવિભાજ્ય અવયવો ફક્ત બે ના ઘાત હોય, અથવા પાંચ ના ઘાત હોય, અથવા બે અને પાંચ બંનેના ઘાત સ્વરૂપે હોય, ત્યારે જ એ શાંત દશાંશ અભિવ્યક્તિ થાય। આમાં વિદ્યાર્થી મિત્રો મેં કમ્પ્લીટ તમને લખીને આપી દીધું, આ જવાબ અને ખાસ યાદ રાખવાનો છે। દસમા ધોરણ ની અંદર આના આધારે ખાલી જગ્યા અથવા એક માર્ક ના પ્રશ્નમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, એમાં આપણે એમ પણ લખી શકીએ કે ક્યુ છે એને તમે આવી રીતના પણ દર્શાવી શકો કે ટુ ની એમ ઘાત ગુણ્યા પાંચ ની એમ ઘાત, આ બે હરખી કરી નાખી પડે, આ હરખી થઈ જાય એટલે આમે શાંત દશાંશ અભિવ્યક્તિ બને છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર સાત જોઈએ, ચોપડીમાં દરેકનું ધ્યાન। એમાં એવું કીધું કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય, અનાવૃત આવૃત થવી જોઈએ નહીં, કોઈ પણ લખી શકો, ખ્યાલ આવે છે? રૂટ ટુ, રૂટ થ્રી, રૂટ ફાઈવ, આ બધી અસમ્ય છે, એની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ। જો વેલ્યુ ખબર ન હોય તો તમે અહીંયા લખી શકો પેલી સંખ્યા 0.2 4 8 10 12 14 16 18 20 અનંત સુધી, મેં બધી બે કે સંખ્યા લીધી ભલે ના લી જાય, ખ્યાલ આવ્યો? હવે ધારો કે બીજી સંખ્યા હું લખું, મારે 1 પોઈન્ટ લખું છે, રૂટ ટુ મેં લીધા હોય તો મારે 1 પોઈન્ટ સમથિંગ જ આવશે જવાબ, તો કે 1 પોઈન્ટ 100 10 1000 10000 1 લાખ અનંત સુધી આય સાત, આપણે અનંત અનાવૃત સંખ્યા આવૃત થતું નથી, આ કન્ટિન્યુ બધા અંક જ લખેલા છે, અનંત સુધી એમનું નાયલું જાય છે। અથવા ત્રીજી સંખ્યા આપણે લઈએ જેના પર 2 પોઈન્ટ થઈ ગઈ, 2 પોઈન્ટ
51 तो हूँ ये आगे जो अंक ने बैठे हैं 55 एक 500 55 एक 5555 एक आम अनंत सुधी चाहिए टूक मां विद्यार्थी मित्रों असमय संख्या तुमने शोधवानी के એટલે અંક આવૃત થવા જોઈએ નહીં એનું જોમખું છે એને આવૃત તમારે કરવાનું નથી ખ્યાલ આવી ગયો અનંત અનાવૃત કીધું ખાલી અસમય સંખ્યા લખવાની કીધી હોત ને તો જોઈ લઈએ આપણે રૂટ ટુ રૂટ થ્રી રૂટ ફાઈવ રૂટ સેવન લખી નાખે તો જવાબ આવે પણ અનંત અનાવૃત કીધી તમારે આવૃત ન થતી હોય એવી સંખ્યાઓ લખવી પડે ગમે એ સંખ્યા લખી શકાય આવૃત કરવાની નહીં તમને જે અંક યાદ આવે લખી ख्याल आ गयो आज दाखला नंबर 7 હવે દાખલા નંબર 8 એની અંદર એવું કીધું કે સમય સંખ્યાઓ 5 ના છેદમાં 7 અને 9 ના છેદમાં 11 વચ્ચેની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ છે 5 ના છેદમાં 7 અને બીજો કીધું 9 ના છેદમાં 11 વિદ્યાર્થી મિત્રો આ બે વચ્ચેની અસમય સંખ્યા શોધવાની છે પહેલા મારે એનો ભાગાકાર કરવો ત્યારે એનો જે જવાબ મળે એની ઉપરથી હું અસમય સંખ્યા શોધી શકું તો આ બેનો ભાગાકાર મારે કરવો છે પણ મારે ભાગાકાર નથી કરવો ગુણાકાર કરીને કામ મારે ચલાવવું છે તો 1 ના છેદમાં 7 ની મને કિંમત ખબર છે તો એને ગુણ્યા 5 કરી નાખો 1 ના છેદમાં 11 હું આગળના અગાઉ દાખલો ગણી ગયો છું રેડી તો એનો જવાબ પણ આપણને ખબર છે તો આપણે એ મુજબ કામ કરીએ તો આપણો જવાબ એવો બને કે 5 ના છેદમાં 7 બરાબર 5 ગુણ્યા 1 ના છેદમાં 7 બરાબર 5 ગુણ્યા 0.1428 57 એની ઉપર આપણે કરી દઈએ 12 તો આનો આખો જવાબ કેવો મળશે અને 5 વડે ગુણીએ તો 5 7 35 નો 5 નો વધી 3 5 5 25 25 ને 3 28 28 નો 8 નો વધી 2 5 8 40 ને 2 42 નો બગડો વધી 4 5 10 ને 4 14 14 નો ચોકડો વધી 1 5 26 ને 1 21 21 નો એકડો વધી 2 5 એકા 5 5 ને 2 7 અને અહીંયા 0 વિદ્યાર્થી મિત્રો જો 14 28 57 થઈ ગયા 14 28 57 રોટેશન જ થાય આમ એકેમાં ફેરફાર નહીં અહીંયા હાકડાથી ચાલુ થયું હાકડા પછી કોણ આવે એકડો ચોકડો બગડો આટલો પાછો તો આનો જવાબ આવે હવે આપણે 9 ના છેદમાં 11 તો 9 ના છેદમાં 11 એટલે 9 ગુણ્યા 1 ના છેદમાં 11 બરાબર 9 ગુણ્યા 1 ના છેદમાં 11 આપણને જવાબ મળ્યો 0.09 એની ઉપર આપણને મળ્યો 12 તો 9 ગુણ્યા 9 ને 9 ને 81 તો 0.81 એની ઉપર 12 તો આ બે સંખ્યા જે મળે આ બે સંખ્યાની વચ્ચેની હજી એક વખત રકમ જોઈ લઉં વચ્ચેની ત્રણ અસમય સંખ્યા શોધવાની કીધી આ બે ની વચ્ચેની હવે આ બે સંખ્યાની વચ્ચે તો અહીંયા 71 અહીંયા બે અંકની સંખ્યા છે તો અહીંયા બે અંકની જો અહીંયા 71 છે અહીંયા 81 છે તો એની વચ્ચેની ત્રણ સંખ્યા તો કે 71 અને 81 ની વચ્ચે કોણ 72 73 74 75 76 77 78 79 80 નવ સંખ્યાઓ છે ટૂંકમાં નવ અંક આપણને મળે એ નવ પૈકી આપણે અહીંયા લખી નાખીએ 0. જો અહીંયા 0. છે તમારે 0. મૂકવો જોઈએ 0.72 એક સંખ્યા છે હવે આ સંખ્યાને મારે અનંત અનાવૃત બનાવવી છે અનાવૃત બનાવવી તો 72 લખાય 72 ની વાય તમને જે સારું લાગે એ લખી નાખો 72 પછી મારે 722 લખવા છે પછી 7 222 લખવા છે 7 પછી 2222 લખવા છે છેલ્લે અનંતના ત્રણ ટપકા કરવાના નહીતર એ તમારો દાખલો ખોટો પડશે હવે 72 72 પછી આપણને બીજું શું મળે
तो के 0.75 लिखिए तो यहां 75 लिखा तो ऊपर से यहां लिख के 750 75000 अनंत सुधी ख्याल आ रहा है अब त्रिज्या संख्या में लिखिए 0.78 78 के अंदर आपने 7 ने रिपीट करी है तो के 2 7 5 8 3 7 5 8 4 7 5 8 આ જે કે આપણે અહીંયા લખી નાખીએ કે 5 ના છેદમાં 7 અને 9 ના છેદમાં 11 વચ્ચેની 3 અસમમે સંખ્યા નીચે મુજબ આવી ગઈ હવે વિદ્યાર્થી મિત્ર ક્વેશ્ચન નંબર 9 ક્વેશ્ચન નંબર 9 ની અંદર એવું કીધું કે નીચેની સંખ્યાનું સમમેય અને અસમમેયમાં વર્ગીકરણ કરો સંખ્યા સમમેય છે કે અસમમેય એમાં તમને પહેલી સંખ્યા કીધી √23 તો આ પૂર્ણવર્ગ સંખ્યા છે નથી આને આપી દો આ સંખ્યા કેવી છે અસમમેય સંખ્યા છે નીચે જવાબ તરીકે લખવાનો આપેલ સંખ્યા અસમમેય છે હવે બીજું કીધું રૂટ ની અંદર 225 વિદ્યાર્થી મિત્રો રૂટ ની અંદર 225 એટલે 15 નો વર્ગ છે તો આની બરાબર આપણને શું મળે તો કે 15 આ જવાબ સીધો હું લખું આની બરાબર 15 મળે તેથી કે સમમેય સંખ્યા છે એટલે તમારે વિસ્તૃત લખવાનું √225 એની નીચે લખવાનું √225 બરાબર 15 રેડી પછી નીચે લખવાનું તેથી આપેલ સંખ્યા સમમેય સંખ્યા છે ત્રીજો તો કે 0.3796 અવલોકનની પાછળ અનંતના ટપકા છે તો કે નથી નથી તો આ થઈ ગઈ સમમેય ફૂકાન આપેલી સંખ્યા શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે તેથી તે સમમેય સંખ્યા થાય છે ખ્યાલ આવ્યો અહીંયા તેથીના ટપકા નથી એટલે આવડ અથવા અનંત સુધી નથી એટલે શાંત દશાંશ હંમેશા સમમેય હોય ત્યાર પછી એને કીધું 7.478 478 અનંત સુધી 478 478 જો ઝુમકું બન્યું ત્રણ ત્રણ નું તો ત્રણ ત્રણ નું ઝુમકું બન્યું તો આને બરાબર લખી શકું તેથી બરાબર 7.478 ની ઉપર હું 12 મૂકી શકું તો 12 વાળી સંખ્યા મને મળે તો એ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તો એને પણ તમે સમમેય સંખ્યા કહી શકો તો અહીંયા લખી શકાય કે આપેલ સંખ્યા સમમેય સંખ્યા છે નંબર 5 એની અંદર કીધું 1.10000 10000 એ અનંત છે હવે વિચારો અહીંયા એક મિનિટ વધારે 2 3 4 આપણે અહીંયા જે એક્ઝામ્પલ જોયું ને આ સંખ્યા કેવી છે અનંત અનાવૃત પ્રકારની સંખ્યા હોવાથી તે અસમમેય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સમમેય અને અસમમેય સંખ્યાની એટલે ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો આ સમમેય અને અસમમેયમાં ગમે એની વચ્ચેની સંખ્યા કે એટલે અઢળક સંખ્યાઓ તમને મળે
એટલે આના કોઈ જવાબ ફિક્સ હોય નહીં, તમે ગમે તે લખી શકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 1.3 છે એ કમ્પ્લીટ થાય છે. અપ ટુ ડેટ બાકી બુકની અંદર તમારે લખી નાખવાનું છે, ખાસ યાદ રાખવાનું છે આ વસ્તુ. આની અંદર આ લેક્ચર બાદ હું થોડુંક હોમવર્ક મોકલીશ જે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે, બાકી કંઈ મોકલવાની જરૂર નથી. કારણ કે આનું આ સ્વાધ્યાય આખું છે તમારે ફેરબુકની અંદર તો લખવાનું થશે, એટલે સારામાં સારા અક્ષરે વ્યવસ્થિત સમજી શકાય એવી રીતના તમારે ફેરબુકમાં લખવાનું છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ધન્યવાદ.